ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં લોકઅપમાંથી આરોપી મહિલા પોલીસને પાણી પીવાના બહાને ધક્કો મારી નાસી છૂટા પોલીસને પરસેવો છૂટી ગયો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લોકઅપમાં રહેલા આરોપીએ પીવા માટે પાણી માંગતા મહિલા કોન્સ્ટેબલે પાણી આપવા લોકઅપ ખોલતા ધક્કો મારી તે ફરાર થઈ ગયો હતો. તે આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચની નાની ડુંગરી ઝુંપડપટ્ટીમાં રહેતા આરોપી વિજય સંજયભાઈ વસાવા નાઓનો કોર્ટનો પકડ વોરંટ હોય પોલીસ કોન્સ્ટેબલ ઇઝહાર નૂર મોહમ્મદ ખાન તેને પકડી લાવી લોકઅપમાં મૂકવામાં આવ્યો હતો, જેની જાણ ત્યાંના અમલદાર હેડ કોન્સ્ટેબલ રસીલાબેનને કરી હતી. ત્યારબાદ ત્યાં મદદમાં હાજર મહિલા પોલીસ કોન્સ્ટેબલ અમૃતબેન કરશનભાઈ સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આવીને જણાવ્યું હતું કે NBW વોરંટના કામે લોકઅપમાં મુકેલ આરોપી પીવાનું પાણી માંગે છે, જેથી અમલદારે અમૃતબેનને આરોપીને પાણીની બોટલ ભરીને આપી દેવા જણાવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલે પાણીની બોટલ ભરી લોકઅપના દરવાજે જાળી લગાવેલ હોય લોકઅપનો દરવાજો થોડો ખોલી આરોપીને પાણીની બોટલ આપવા જતા આરોપીએ અંદરથી લોકઅપનો દરવાજો એકદમ ખેંચી જોરથી ખોલી નાખી મહિલા કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગી ગયો હતો, જેની પાછળ તેઓ ભાગતા તે પકડાયો ન હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ મામલે પોલીસ કોન્સ્ટેબલે ગુનો નોંધી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખ કરવો રહ્યો કે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી પોલીસ કસ્ટડીમાં મહિલા કોન્સ્ટેબલને ધક્કો મારી ભાગી છૂટ્યો, પરંતુ પોલીસની પકડમાં પણ ના આવ્યો અને તે ભાગીને સુરક્ષિત સ્થળે પણ પહોંચી ગયો, જે વાત ઘણી અચરજ પમાવે તેવી છે.